ભરૂચના જ્યોતિનગરથી કોલેજ રોડ ઉપર કપચી પાથરતા ગોબાચાળીનું કૌભાંડ સ્થાનિકોએ બહાર પાડ્યું હતું. ભરૂચ શહેરમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થતા જ બિસ્માર બનેલા માર્ગના ગાબડા પુરવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોય જે જ્યોતિનગરથી કોલેજ રોડ સુધીના માર્ગમાં ઉડતી ધૂળ ઉપર ડામર કપચી પાથરવામાં આવતા જ સમગ્ર રોડમાં ગોબાચાળી થતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં વિકાસના કામો હાલ પૂર ઝડપે એક્સપ્રેસની ગતિએ ચાલી રહ્યા છે ત્યારે જાડેશ્વરના 2 કરોડના રોડમાં ગોબાચાળી બાદ જ્યોતિનગરથી ભોલાવ ગ્રામ પંચાયત સુધી જવાના માર્ગ ઉપર બિસ્માર બની ગયેલા માર્ગોમાં ગાબડા ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરવામાં આવ્યા છે. પરંતુ બિસ્માર બનેલા માર્ગો ઉપર ધૂળની ડમરી ઉપર 1 ઇંચ જેટલી કપચી પાથરી રોડના ગાબડા પૂરવામાં આવતા ગાબડા કેટલા ગુણવત્તા યુક્ત હશે તે વાતને લઈને પણ વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ભરૂચ નગરપાલિકાના વિકાસની પુકાર છાપડે ચડીને પુકારતા હવે સ્થાનિક રહીશો પણ મેદાને ઉતર્યા છે. જ્યોતિનગર નજીક સુંદરમ રેસિડેન્સીમાં રહેતા લોકોએ ગોબાચાળી સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ધૂળની ડમરી ઉપર સાફ સફાઈ કર્યા વિના જ ધૂળની ઉપર જ 1 ઇંચ જેટલો કપચી પાથરી ગાબડા પૂરવાની કવાયત કરતા જ આ રોડ માંડ 1 અઠવાડિયું પણ ન ટકે એવો હોવાનું કારણે સ્થાનિક રહીશો પણ રસ્તા ઉપર ઉતરી આવી શ્રેષ્ઠ કામગીરી સાથે તીખી પ્રતિક્રિયાઓ આપવા સાથે ભરૂચ નગરપાલિકાની હદ રોડ બનાવવામાં ગોબાચાળી મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શ્રેષ્ઠ કામગીરી બદલ અને ગુણવત્તાયુક્ત કામગીરી બદલ સોમવારે પ્રમુખ અને સીઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરી ભરૂચ નગરપાલિકાની કામગીરી ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવે તેવી માંગણી કરનાર છે. ભરૂચ શહેર અને ભરૂચ નગરપાલિકા દ્વારા કઈ રીતે થઈ રહ્યું છે વિકાસનું કામ? દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો વિવાદમાં સપડાઈ રહ્યા છે. આજે ફરી એકવાર જ્યોતિનગરથી કોલેજ રોડ સુધીનો રોડ બની રહ્યો છે કે ગાબડા પુરાઈ રહ્યા છે, પરંતુ આજે એ ગાબડા અને રોડ કઈ રીતે બને છે હું તમને ખુલ્લી આંખે ભ્રષ્ટાચાર થતો એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. પરંતુ આની ગુણવત્તા પછીની વાત છે, પરંતુ આ રોડ કેટલો ટકશે એ મહત્વનો પ્રશ્ન છે. ખાસ વાત કરીએ તો આ રોડ ઉપર જે રીતે કામ થઈ રહ્યું છે, જુઓ, આમાં નથી પાણી નખાયું કે નથી કોઈ જાતનું, સીધું એને માલ પાથરી જ દેવામાં આવે છે. તો આની ગુણવત્તા કેટલી હશે જુઓ. આ ભરૂચ નગરપાલિકા દ્વારા કામ થઈ રહ્યું છે, જુઓ, આમાં ડમર પણ નથી. જુઓ, આ વિકાસ જોઈ લો. આ રોડ બની રહ્યો છે, આમાં પેચિંગ વર્કમાં કરોડો રૂપિયા મંજૂર થતા હોય છે. તમે જુઓ, આમાં સેજ પણ ડામર દેખાય તમને. આ વિકાસ અને ખાસ વાત કરીએ તો આ નીચે ધૂળ છે, જુઓ, આ ધૂળની ઉપર સામાન્ય માલ નાખવામાં આવી રહ્યો છે અને રોડ બની રહ્યો છે, અને આની ઉપર પછી રોલર ફેરવવામાં આવશે એટલે લોકોને એવું લાગશે કે આ રોડ બની ગયો છે. જુઓ, ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ છે ને અહીંયા ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યું હોય ને એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. ખાસ વાત કરીએ તો ભરૂચ શહેરનો આ જો સમગ્ર માર્ગ, આ ટ્રેક્ટર ચાલ્યું, ઇન ભરૂચના કેમેરાથી બચવા માટે ટ્રેક્ટરે નીકળવું પડ્યું છે. આપ જોઈ રહ્યા છો અહીંયા ધૂળની ઉપર જ સમગ્ર રોડ નો ડામર ને કપચી પાથરવા, પણ ડામર તો વાપરવામાં જ નથી આવ્યો. આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ ધૂળ દેખાઈ રહી છે. જુઓ, આ સમગ્ર ધૂળ છે. આપણી સાથે અહીંયા જે રેસિડેન્સીના જે રહીશ છે સેજલભાઈ દેસાઈ, આપણે સેજલભાઈને પૂછીએ. સેજલભાઈ, આ કોલેજ રોડ છે જ્યોતિનગરથી સેજ કોલેજ રોડ સુધી જવાય છે, એનો રોડ હમણાં બને છે, તમને કેવું લાગે છે, કેવો વિકાસ છે? ખાસ તો તમારા માધ્યમથી, આપ ચેનલના માધ્યમથી વારંવાર આ પ્રકારની ગતિવિધિઓને ઉજાગર કરવામાં આવ્યા પછી બી આજે આ લોકોની હિંમત જોવા જેવી છે કે કોઈનું પેટનું પાણી નથી હાલતું. જે નફ્ફટ જે કોન્ટ્રાક્ટરો છે, જે બેફામ કામ કરી રહ્યા છે પૈસા કમાવા માટે, અને આવો વિકાસ જે ડામરનો બિલકુલ ધૂળની લહેર છે, અને ધૂળના લહેરની ઉપર તમે ડામર પાથરો, એ બી ડામર કહેવાતો નથી. ડામર તમે હાથ નાખો ડામર ચોટે ગરમ ડામર હોય, અને તમારી સામું જે ગાડીઓ ભરી ભરીને એથી હવે ચાલવા માંડ્યા છે. તમારી બીક એ ખરેખર લાગી રહી છે એવું લાગી રહ્યું છે, પણ ખરેખર આ વસ્તુ જોઈએ, આમ પબ્લિકે જોવું જોઈએ. જે વિસ્તારના લોકોના ઘરની સામું આ થઈ રહ્યું છે એ લોકોએ ખરેખર આ જોવું જોઈએ અને બહાર આવવું જોઈએ સ્વયંભૂ, કે એ લોકોના પૈસાથી આ કામ થઈ રહ્યું છે. આ વરસાદ પછી અત્યારે આ રોડ બનાવવાનું કામ ચાલે છે, બરાબર, વરસાદ ગયો 8 મહિના માટે આ રોડ ટકવાનો હોય એવું લાગી રહ્યું છે, પણ હું એવું માનું છું કે હજુ આ માલ નાખેલો છે એની પર રોલર ફરશે, તો નીચે તો દૂર છે, તો તમને કેવું લાગે છે આ રોડ વાહન ચાલકો માટે કેટલો સારો બનશે? આ 48 કલાકની હું પોતે એક નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે હું ગેરંટી આપું છું કે 48 કલાક પછી જો અહીંયા આગળ તમને આ રોડ જોવા મળે તો ખાલી અહીંયાથી વ્હીકલો જે દિવસે ચાલુ થયા ને જેવા તેવા બધું જ ઉખડી જશે, કોઈ મતલબ જ નથી, કારણ કે નીચે ધૂળ જ છે, જે એને એને ગ્રીપ મળવી જોઈએ, ગ્રીપ જ નહીં મળે બિલકુલ બી. શું માનવું છે તમારું, આપ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, રોડમાં ગોબાચાળી થઈ રહી છે, એ બાબતે શું કરશો?
ખરેખર હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જે ઇલેક્શન આવી રહ્યું છે એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ફૂલ ફેઝમાં હિન્દુસ્તાન નિર્માણ દળને એ નગરપાલિકામાં લાવવું પડશે એવું લાગી રહ્યું છે. કારણ કે અમારે કોઈ સત્તા માટેનો કોઈ લાલસા હતી નહીં, પણ જે પ્રમાણેનું કામ ચાલી રહ્યું છે અને આમ પબ્લિક જે અમે પીસાઈ રહી છે, પૈસાનું જે પ્રમાણે અત્યારે કમાવાનું ચાલી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે ખરેખર જાગૃત નાગરિક તરીકે બધાએ બહાર આવવું પડશે. અને હું તમને ખાસ કહું છું કે આવનારા ટૂંક સમયની અંદર જે પ્રમાણેના આ જે કામ ચાલી રહ્યું છે એના માટે અમે પોતે બધા ભેગા થઈને સ્થાનિક લોકોને જાગૃતતા લાવીને અમે કલેક્ટરને આના માટેનું જે આવેદનપત્ર આપવાનું હશે અને જે પણ જે કંઈ જગ્યાએ આના પુરાવા સાથે રજૂઆત કરવાની હશે અમે કરીશું. ભરૂચ નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક ચાલી રહ્યું છે, પરંતુ ઇન ભરૂચ ચેનલના કેમેરાથી બચવા માટે અહીંયાથી ટ્રક હતી એ પણ પસાર થઈ ગઈ હતી. પરંતુ હજુ એકવાર હું અમારા દર્શકોને બતાવી દઉં કે આમાં ડામર નથી, જુઓ આમાં ડામર નથી, અને ખાસ કરીને નીચે તો ધૂળ જ છે. જુઓ આ તમને દેખાય છે કે આ રોડ ખરેખર આ ડામર, આની પર ડામર, આ તમને ડામર દેખાય? જો મારા હાથમાં જુઓ, આ લો, આ જુઓ, આ વિકાસ જુઓ, આ વિકાસ ખાસ કરીને કંઈક ને ક્યાંક ને ક્યાંક છે ને ભરૂચ નગરપાલિકા દ્વારા ગોબાચારી થતી હોય. અને ખાસ વાત કરતો કોન્ટ્રાક્ટરોનું પણ કેટલાક અધિકારીઓ પદાધિકારીઓ સાથે setting.com હોવાનું પણ સમગ્ર 2-3 દિવસથી ચાલી રહેલા અહેવાલ બાદ સામે આવી રહ્યું છે. પરંતુ સમગ્ર અહેવાલ આજના જે આ સમગ્ર કૌભાંડ છે એમાં જે અહીંયા રહીશ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે સેજલ દેસાઈ છે, તેઓ આવનાર સમયમાં એટલે કે સોમવાર મંગળવારે ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે કે ભરૂચ નગરપાલિકાનો વિકાસ ખરેખર બિરદાવવા લાયક છે. પરંતુ હાલ જાણવા મળ્યું છે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ રોડ બની રહ્યો છે, જે સારો રોડ બની રહ્યો છે એના કારણે કદાચ નગરપાલિકાને એવોર્ડ પણ આપશે. જોવું એ રહ્યું કે આ વિકાસ કેવો થઈ રહ્યો છે અને આ વિકાસની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કેમેરામેન રાકેશ ચૌહાણ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ.